सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवे शरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય બધાય વાલા ભક્તોનેથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો રોજ રાત્રે આપણે અહીં પૂજ્ય સુવરત વલ્લભ સ્વામીની કથા વચનામૃતને સાંભળીએ છીએ સ્વામી આજે અને આવતીકાલે બે દિવસ થોડું એક અગત્યનું કાર્ય છે એની મીટિંગમાં છે એટલે આપણે આજે ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો ઉપર કથા કરીશું સદ્ગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો એટલે મોક્ષના માર્ગની દીવા દાંડી સદગુરુ ગુનાદિતાનંદ સ્વામીની વાતો એટલે અક્ષરધામ સુધી સહજની અંદર જીવને પહોંચાડી દે એવું ઔષધ સ્વામીની વાતો એટલે એમ કહી શકાય કે ટીબી થઈ ગયેલો વ્યક્તિ હોય જેના શરીરમાં તાકાત ના હોય એવો વ્યક્તિ એક સેકન્ડમાં દોડતો થાય અને દોડતો કરે એ ડોક્ટર અને દોડતો કરવા વાળી આ દુનિયામાં બહુ મોટી કહેવાય એમ જે જીવ ક્યારેય પણ અક્ષરધામને પામવાની વાત તો બાજુ પર છે પણ અક્ષરધામનો સંકલ્પ પણ જેને ન કર્યો હોય એવા જીવને સહજમાં સૌથી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ ભગવાન શ્રી હરિભગવાન સ્વામિનારાયણ ત્યાં સુધી જે સહજમાં પહોંચાડી શકે એવી વાતો એવી દવા એટલે સ્વામીની વાતો અને એવા એક ડૉક્ટર એટલે સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામી સ્વામીની એક પ્રકરણ પાંચની બસો ને એકવીસમી વાત હું વાંચું છું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને આ તે કાંઈ વાતો છે સ્વામી પોતાની જ વાતોની વાત કરે છે આ તે કઈ વાતો છે આ તો અમૃત છે આ તો અમૃત છે તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ અહીં પીવા નવરો નહીં સ્વામી કે આ વાતો રૂપી અમૃત પીવા જીવ નવરો થતો નથી દેવલોકમાં અમૃત પીવા જાય આ તો પ્રાપ્તિનોય પાર નહીં જીવની ખોટનોય પાર નહીં ઓહો આ શ્રીજી મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દિવસ આવ્યા નથી ને આવશે પણ નહીં અને પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદી પામ્યા છે એમાં બધુંય આવી ગયું બસ સ્વામી આટલી જ વાત કરી સ્વામી એમ કે છે કે આ વાતો તો અમૃત જેવી છે લોકો અમૃત પીવા માટે સ્વર્ગમાં જાય છે પણ સ્વામી કે આ વાતો સાંભળવા માટે જીવ નવરો થતો નથી તમે બધા તો ભાગશાળી ભક્તો છો કે નિત્ય સવારે હરિલામૃતની કથા સાંજ પડે ને શ્રીજી મહારાજની પરાવાની એવું વચનામૃત એની કથા અને એ પાછા આજ્ઞાને ઉપાસનાવાળા પવિત્ર સંતો એના મુખેથી કથા સાંભળવા મળે વિદેશના ભક્તો જો તમને એક વાત બહુ સાચી કહું કેવળ જે તમને ખબર છે એને જ હું દોહરાવું છું તમે જેનો મહિમા જાનો છે એને જ હું દોહરાવું છું કે તમારા માટે જો તમે વિદેશમાં પગ મૂક્યા પછી તમે હજારો ડોલર કમાયા તમે મોટા મોટા બંગલાવાળા થયા તમારી પાસે ગાડીઓ થઈ તમારી એક નહીં પણ ત્રણ ત્રણ ચાર ચાર પેઢી તમારી ફાઇલો ઉપર વિદેશોમાં પહોંચી એ બધો જ ફાયદો જે છે એ ફાયદાની સામે તમને જે નિત્ય સવાર અને સાંજ અહીંથી જે સંતો દ્વારા કથા મળે છે એ કથાને એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં તમે વિદેશમાં આવ્યા પછીની તમને જે કોઈ પ્રાપ્તિ થઈ બધાને મૂકો એટલું નહીં કદાચ વિદેશમાં ના હોય ને દેશમાં હો તો ત્યાં મળેલી તમામ પ્રાપ્તિને મૂકો અને એક બાજુ ઉપર કથાને મૂકો તો આ કથાને તુલ્ય બીજું કાંઈ થાય નહીં આનાથી શ્રેષ્ઠ તમારી માટે કશું જ નથી આનાથી સારામાં સારું તમારી માટે કશું જ નથી એવી કથા વાર્તા તમે નિત્ય સાંભળો છો સ્વામી કે અમૃત પીવા જીવ નવરો થતો નથી એટલે પ્રાપ્તિનોય પાર નથી જેમ પ્રાપ્તિ ઊંચી છે એનો પાર નથી એમ સ્વામી કે જીવની ખોટનોય પાર નથી જીવની ખોટી એવડી છે કારણ કે સ્વામી એમ કે છે આ કેવી પ્રાપ્તિ છે તો કે આ મહારાજ અને આ સાધુ કોઈ દિવસ આવ્યા નથી આ વસ્તુની હા પડી જાય ને કે આ મહારાજ અને આ સાધુ કોઈ દિવસ આ પૃથ્વી પર આવ્યા જ નથી આ પહેલી વખત મને મળી ગયા છે કારણ કે અક્ષરધામ એ અક્ષરધામ કોઈને ખબર જ નહોતી પૂર્વેના આજથી બસો વર્ષ પહેલાંના શાસ્ત્રોમાં ક્યાંય પણ સાંભળ્યું કે કોઈ અક્ષરધામમાં પહોંચ્યો હોય એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય વર્ણન આવે છે ગોલોક સુધીનું વર્ણન આવશે શ્રીજી મહારાજના પ્રાગટ્ય પહેલાં જે મુમુક્ષુ આત્માઓ હતા જે અવતારોને ભજવાવાળા હતા એની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ ગોલોક વૈકુંડ બદ્રિકાશ્રમ દીપ ત્યાં સુધીની હતી પરંતુ અક્ષરધામ એવો શબ્દ જ શ્રીજી મહારાજ સ્વયં લઈને આવેલા છે જે ધામની કોઈને ખબર જ નહોતી જે ધામના ધામીની કોઈને ખબર નહોતી જે ધામના મુક્તોની જ કોઈને ખબર નહોતી અક્ષરરૂપ સ્થિતિ એટલે શું બ્રહ્મરૂપ એટલે શું નિજાત માનમ બ્રહ્મરૂપમ માનવાથી શું થાય છે અક્ષરના સાધમ્યના સાધમ્યપણાને પામવું એટલે શું આવા જે પ્રશ્નો એ શ્રીજી મહારાજે સ્વયં લઈને આવ્યા છે એના જવાબો શ્રીજી મહારાજે સ્વયં આપ્યા છે આપણી પ્રાપ્તિ એટલી ઊંચી છે એટલી ઊંચી છે એટલી ઊંચી છે એટલી ઊંચી છે અને એની સામે આપણી લાયકાત એક તો કળિયુગના આપણે જીવો અલ્પ બુદ્ધિવાળા અને એ પાછી ઊંધી હવડી તો આલે એક અલ્પબુદ્ધિ કળિયુગની અને એ પાછી ઊંધી અલ્પને ઊંધી બુદ્ધિથી આવડી મોટી પ્રાપ્તિને કેવી રીતે આપણે સમજી શકીએ આપણને થયેલી પ્રાપ્તિને ગોલોક ધામનો શ્રેષ્ઠ મુક્તા પૃથ્વી પર આવ્યો ને તોય નથી સમજી એમ આ એવી પ્રાપ્તિ છે આપણને થયેલી પ્રાપ્તિ આજ સુધીના સ્વામિયણ સંપ્રદાય સિવાય આ પૃથ્વી પર જેટલા ધાર્મિક જગતના ઇતિહાસો લખાયા છે એમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષો આ પૃથ્વી પર લખાયા છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષોને જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ છે એ લેવલે પહોંચ્યા પછી પણ શ્રીજી મહારાજને સમજવા કઠણ છે એટલું જ નહીં અક્ષરધામના ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયવાળા મુક્ત થવા છતાંય પણ ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિને પામવા છતાંય પણ શ્રીજી મહારાજ જેવા છે એવા સમજવા એ કઠણ છે કારણ કે મુક્તાનંદ સ્વામીએ સ્વયં કીધું ગઈકાલે જ પૂજ્ય સુરત સ્વામીએ કથામાં કીધું હતું ઉમરેઠમાં ગયા અને મહારાજે વાતો કરી ત્યારે ત્યાંના હરિભક્તો કે સ્વામી અમને આ વાતો મહારાજની કંઈ સમજાય નહીં સ્વામી કે ચાલીસ વર્ષથી દીક્ષા લઈને હું ભેગો ફરું છું હું નથી સમજતો તમે ક્યાંથી સમજવાના હવે જેને મુક્તાનંદ સ્વામી એવું કે હું નથી સમજતો એને આપણે ઇન્દ્રિયોને અંતઃકરણ ને વશ આપણી બુદ્ધિને વશ આપણા મનને વશ આપણા ચિત્તને વશ આપણા અહંકારને વશ આપણી જીભને વશ આંખને વશ કાનને વશ બધાને આપણે વશ આપણી ઉપર બધાનો વસીકરણ મંત્ર લાગેલો છે બધાએ વસીકરણ મંત્ર લગાડ્યો ચૌદ જણાએ લગાડ્યો છે દસ ઇન્દ્રિયોને ચાર અંતઃકરણ આ લોકોના વસીકરણ મંત્ર આપણી ઉપર જબરા ચાલે છે આવા આપણે એને વશ થઈ ગઈ ગયેલા જીવો એ કેટલી મોટી પ્રાપ્તિને પામેલા છીએ એ થોડું આપણે સમજીએ આ સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી કો શ્રીજી મહારાજના ચરિત્રો છે બહુ સરસ સ્વામી આમાં ચરિત્રો લખ્યા છે હું બેઠું જ ચરિત્ર વાંચું છું થોડું અને એને આપણે સમજીએ કે આ પ્રાપ્તિ કેવી છે આપણી એક સમયને વિશે ઓક્ષરઓીને મધ્ય મહારાજ પ્રસન્ન થતા વિરાજમાન થયા હતા અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન હતા અક્ષરોડીમાં એ સમયે મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી આત્માનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી આ બધાય સંતો બેઠા છે મુકુંદ બ્રહ્મચારી આનંદ આનંદાનંદ બ્રહ્મચારી પદ્માનંદ સ્વામી શ્રીપાદ શિવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સત્યાનંદ સ્વામી આ બધા સંન્યાસીઓ બેઠા છે ભગુજી અલૈયાઓ કહર રતનજી મિયાજી પાર્ષદો બેઠા છે સોમલો ખાચર સુરા ખાચર દાદો ખાચર માત્રોધાદલ નાગ નાગમાલો લાધા ઠક્કર હરજી ઠક્કર કુરજી ઠક્કર જીનોભાઈ આ બધા ભક્તો બેઠા છે એ સમયે શ્રીજી મહારાજે પીળું પિતમ્બર ધારણ કરેલું છે ગુલાબી રંગનો રેંટો માથે ઓઢેલો છે રેશમી રાતા રંગનો રેંટો ઓઢ્યો છે ભાલમાં કેસરની આડ કરેલી છે મોગરાના પુષ્પના હાર પહેરેલા છે મહારાજે પાગને વિશે ગુલાબી ગુલાબના તોરા લટકતા હતા ગજરાને બાજુબંધ બાંધેલા હતા અને શ્રીજી મહારાજ જમના હાથ વડે ફૂલનો ગોટો ઉછાળતા હતા અક્ષરોડીમાં એ અક્ષરોડીમાં મહારાજ બેઠા છે ને આટલા સંતો પાર્ષદો બધાઇને આ બેઠા છે અચાનક ત્યાં શું થયું એકદમ તેજનો બીમ છૂટ્યો આખી અક્ષરોડીમાં તેજ 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 પ્રકાશ પ્રકાશ થઈ ગયો આખી અક્ષરોડીમાં શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય ભગવાનનું જે તેજ છે ભગવાનના ધામનું જે તેજ છે એ શીતળ છે બધા શીતળ તેજને જોઈને આનંદ પામી ગયા એ તેજનો ફુવારો જોયો બધી બાજુ પર જો એ તેજ દેખાય ત્યારે ત્યાં આગળ અભય રાજા એવું બોલ્યા હે મહારાજ આ પ્રકાશયુક્ત તેજ છે તે અમને બધાઈને જોવામાં આવે છે તે શું છે આ તેજ સાનું છે મહારાજ ત્યારે મહારાજે કૃપા કરીને કીધું મહારાજ હસીને બોલ્યા અભય રાજા એ તેજ નથી આ તો અક્ષરના મુક્ત છે તે અમારા આ સભાના દર્શન કરવા આવેલા છે મહારાજ કે છે અમારા અને આ બેઠેલી સભાના દર્શન કરવા અક્ષરધામના મુક્તો અહીં આવ્યા છે એમ કહીને બોલ્યા સર્વે અવતારોનું કારણ અને સર્વે અવતારોથી પર હું છું અને તમે બધા મારે સરને આવ્યા છો મહારાજા પોતે બોલે માટે આ સમયમાં જેવા આ સત્સંગમાં તમારા ભાગ્ય છે તેવા બીજા કોઈના ભાગ્ય નથી તમે આને ઓરડી સમજશો નહીં આ ઓરડી એ અક્ષર છે કેમ જે જ્યાં ભગવાન નિવાસ કરીને રહે ત્યાં જ અક્ષર અક્ષરધામ છે આ સભામાં બેઠેલા કોઈ જીવ નથી આ સર્વે મુક્ત છે આ પૃથ્વીને વિશે આ સભા આ સમયને વિશે જ આવેલી છે મહારાજના શબ્દો આ પૃથ્વીને વિશે આ સભા આ સમયને વિશે જ આવેલી છે એમ તમે નિશ્ચય જાણજો પહેલા આવી સભા થઈ જ નથી શ્રીજી મહારાજે આ જ સંદર્ભમાં ગરડા અંત્યના બીજા વચનોમાં કીધું કે આ સત્સંગની સભાને હું આશ્રમ ગોલોક વૈકુંઠ સ્વેપ કરતાં પણ અધિક જાણું છું આ બધા ધામની સભા કરતાં આ સભાને અધિક જાણું છું આજ સુધીના તમામ શાસ્ત્રોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સભા એટલે ગોલોક ધામની સભા કહેવાય કારણ કે પૂર્વે જેટલા અવતારો થયા છે એ તમામ અવતારોના ભાવ ભગવાન શ્રીકૃષ્ણે પોતાને વિશે જણાવ્યા કેતા પૂર્વે થયેલા તમામ અવતારોના અવતારી શાસ્ત્રોના લીલા ચરિત્રોના સંદર્ભે પરોક્ષના શાસ્ત્રોના સંદર્ભે શ્રીકૃષ્ણ છે સર્વ અવતારના અવતારી તરીકે કહી શકાય કેતા શ્રીકૃષ્ણ ભગવાનનું ધામ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધામ કહી શકાય કેતા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય પણ શ્રીજી મહારાજે ગોલોકધામ કરતા પણ સત્સંગીની સભાને ગઢડા અંત્યના બીજા વચનાવતમાં અધિક કીધી છે મહારાજ કે જો આમાં અમે લગાર પણ ખોટું કહેતા હોઈએ પરમ આ સંત સભાના સમ છે સર્વે અવતારોનું કારણ મહારાજ કે હું છું આ સભા પ્રથમ વખત જ આ પૃથ્વી પર છે એમ નિશ્ચય જાણજો કેમ છે આવે મહારાજ જે કે છે વાત બહુ સરસ કે છે મહારાજ કે એક વિશે અક્ષરધામને વિશે અમે વિરાજમાન હતા ત્યારે ત્યાં જી વિશ્વર માયા અને અક્ષરબ્રહ્મ્ય સહિત મુક્તોની સભા ભરાઈને બેઠી હતી એ સમયને વિશે ગોલોકપતિ રાધારમન વૈકુંઠપતિ લક્ષ્મી નારાયણ સૂરજના મંડળને વિશે તેજોમય એવા હિરણ્યગર ભગવાન અને સ્વેદીપપતિ વાસુદેવ સ્વામી બદ્રિકા આશ્રમને વિશે રહેલા નરનારાયણ ભગવાન તે પણ તે સમયને વિશે આવ્યા હતા અને પૃથ્વીને વિશે થયેલા જે ભગવાનના અવતાર ઋષભદેવજી વામનજી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ભગવાન એ મોટા ચાર અવતાર એ પણ અક્ષરધામમાં તે સભાને વિશે આવેલા હતા જીવ છે ઈશ્વર છે માયા છે અવતારો છે આ બધાય શ્રીજી મહારાજ પાસે અક્ષરધામમાં સભામાં આવેલા છે મહારાજ ત્યાં બેઠા છે કાળ કર્મ અને માયાદિક મૂર્તિમાન ભગવાનની શક્તિઓ તે પણ ત્યાં હાથ જોડીને ઊભી હતી એ પણ આમ હાથ જોડીને મહારાજ આગળ ઊભી છે મહારાજ કે અમે બધાની હામું જોયું થઈને પછી એ સમયે એ સર્વેને અમે કહ્યું સાંભળો મહારાજની અક્ષરધામની સભાની અંદર જીવ ઈશ્વર માયા અને અક્ષર બ્રહ્મ્ય સહિત મુક્તો છે ઋષભદેવ વામનજી રામચંદ્રજીને શ્રીકૃષ્ણજી આદિક અવતારો છે લક્ષ્મીનારાયણ નરનારાયણ ભગવાન વાસુદેવ સ્વામી રાધારમન મહારાજે એ વખતે એ સભાને જે વાત કરી છે એ વાત આમાં લખી છે સ્વામીએ આ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પોતાના હાથેથી લખેલી વાતો છે દેવનાગરી લિપિમાં આજથી એ જમાનામાં વાતો લખી છે આ વાતો ની અંદર એ ભાષા પણ હજે છાપેલી છે કેતા આ કોઈ પાછળથી બનાવેલી નથી પણ સ્વામીએ પોતે જ લખેલી છે મહારાજે એ બધાઈને કહ્યું તમારા મનને વિશે અભિમાન રૂપી વિકાર રહેલો છે મહારાજે એમ કીધું તમારા મનને વિશે અભિમાન રૂપી વિકાર રહેલો છે આ તો સંપ્રદાયિક ગ્રંથ છે શ્રીજી મહારાજના મોટા સાધુએ લખેલો છે ભગવાન સ્વામિનારાયણને સમજવામાં બુદ્ધિ કામ લાગતી નથી ભગવાન સ્વામિનારાયણને સ્વીકારવામાં બુદ્ધિ ક્યારેય પણ કામ લાગતી નથી જેને ભગવાન સ્વામિનારાયણને સ્વીકારવા હોય માન્ય રાખવા હોય સ્વામિનારાયણ ભગવાનનું જે લેવલ છે મહારાજ જે સ્થિતિએ બેઠેલા છે મહારાજ એક જ કરતા છે મહારાજ એક જ ભગવાન છે એવું જે ભગવાન શ્રીહરિને પોતાના હૃદયથી સ્વીકારશે એને જ આ વાત સમજાય એવી છે તર્ક વિતર્ક બુદ્ધિ મનના કોઈ પણ પ્રકારના સંકલ્પો કે કોઈ પણ પ્રકારના આપણા આવડત સમજણ એનાથી આ સમજાય એવા નથી મોટા સાધુના વચનથી સમજાય સ્વામી લખે છે મહારાજે કીધું તમારા વિશે અભિમાનરૂપી વિકાર રહેલો છે તે સો તો આ જીવ ઈશ્વર માયા ભ્રમ એનામાં એમ અભિમાન રહ્યું છે ઈશ્વર છે તેમ અમે બધા પણ ઈશ્વર છીએ અને સ્વતંત્ર છીએ પણ ખરેખર તો તેમ નથી સર્વનો કરતા હું જ છું જો હું તમારી શક્તિ ખેંચી લઉં તો તમે સર્વે સ્તબ્ધ થઈ જાઓ મહારાજે આવું જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ આ ચાર તત્વોને નિરૂપણ કરીને ત્યાં મહારાજે કીધું છે પછી મહારાજે આગળ ઘણી મોટી વાત કરી છે મહારાજે કહ્યું માયાને કેવું અભિમાન આવે જીવને કયું અભિમાન આવે ઈશ્વરોને કયું અભિમાન આવે આ બધાની મહારાજે વાત કરી છે પછી મહારાજે આગળ આગળ વાત કરીને પછી મહારાજે કીધું ઋષભદેવ ભગવાન પૃથ્વીનું છે પ્રગટ થયા તેમણે ધર્મ વૈરાગ્યનું બહુ પ્રતિપાદન કર્યું પણ મહારાજ કે અમારા સ્વરૂપનું પ્રતિપાદન ના કર્યું આ વામનજી છે એ પણ પૃથ્વી પર પ્રગટ થયા વિરોધ બહુ કર્યો પણ અમારા સ્વરૂપનું જ્ઞાન કોઈ ના બતાવ્યું રામચંદ્રજી પ્રગટ થયા રાક્ષસોનો નાશ કર્યો રામ કહે તેનો મોક્ષ થાય વાંદરાઓનો મોક્ષ કર્યો ઋષિનું સંકટ અડસાવ્યું સમુદ્રમાં પાળ બાંધી રાવનાદિકનો નાશ કર્યો પણ ભક્તિ ધર્મરૂપ પાળ બાંધી અક્ષરધામના વિશે અનેક જીવ પામે એવું અમારા સ્વરૂપનું જ્ઞાન ન કરાવ્યું એવી જ રીતે કૃષ્ણ અવતારની મહારાજે વાત કરી અને ત્યાર પછી મહારાજે વાસુદેવ વાસુદેવનારાયણ લક્ષ્મીનારાયણ ભગવાન કાળ કર્મ માયાની બધાની વાત કરી અને પછી મહારાજે કહ્યું અમે એવો વિચાર કર્યો કે આ સર્વેનું અભિમાન ટાળવાને અર્થે અમારે પંડને અવતાર ધરવો અને સર્વેનું સર્વ અભિમાન મૂકાવી અનેક જીવનો મોક્ષ કરી અમારા સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પમાડવી એટલે મહારાજ કે અમે પછી કેવો ચમત્કાર મૂક્યો તો મહારાજ કે જીવ જે હોય એ જીવ એવું વિચારે કે અનેક જીવો તેને એવું અભિમાન હતું કે અમે અનેક સાધન કરીને ઈશ્વરપદને પામશું તેનું અભિમાન ટાળવા અમે એવું કર્યું કે જે સ્વામિનારાયણ એવું નામ લે અમારું દર્શન કરે અક્ષરધામને પામે એટલે અભિમાન ટળી ગયું ઈશ્વરને એવું અભિમાન હતું કે અમે ઘણા કાળાંતર સ્મરણ કરે તેના નાસવંત એવા જે મનના મનોરથ તે પૂરણ કરે ઈશ્વરોને એવું હતું કે જે અમારું સ્મરણ બહુ સમય સુધી કરે ને એનું કામ અમે કરીએ મહારાજ કે એનું અભિમાન તોડવા તોડવા માટે અમે એમ કર્યું કે જે સ્વામીના એવું નામ લઈને અમારા દર્શન કરે તો એવા ઈશ્વર્યને પામીને જીવો તત્કાળ અક્ષરધામના વિશે અમારે સમીપે રહે લો જોડિયાના હતા સુથાર અને સુથાર ભગતને એને ખાલી કીળિયારો જોયો અને એને સંકલ્પ કર્યો કે હું તો ભગવાન સ્વામિણને પામ્યો પણ આ આત્માઓ ક્યારે પામશે સ્વામિયણ સ્વામિયને જપ કર્યો અને ત્યાં આગળથી એ ચતુર્ભુદ્ધ થઈને ભગવાનના ધામને પામે એવા ઇતિહાસો આપણા સત્સંગમાં છે એટલે મહારાજે પ્રગટ થઈને આખી નવી જ રીત કરી મહારાજ કે તમે બધા આ વખતે જે આવ્યા છો બહુ બળિયા જીવો છો મહારાજે સભામાં જે પેલા સંતો ભક્તો બેઠા છે ને એને કીધું બહુ બળિયા જીવો છો આવી મહારાજે વાત કરી અને પોતે અક્ષરધામમાંથી આવ્યા છે એવી મહારાજે ત્યાં વાત કરી છે પણ એ વાતમાંથી સમજવાનું છે કે જે ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે આટલું જે સમજવું ને આમાં બધુંય આવી ગયું હવે આપણને લાગે કે આ વાતો તો આપણે બહુ વખત સાંભળીએ છીએ આ વાતો આપણે સાંભળી તો આપણે સમજી લીધી તો પણ આ વાતને શા માટે કર્યા કરવાની શા માટે આને 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 ઘૂંટ્યા જ કરવાની કારણ કે આ વાત એવી છે એક કરોડ જન્મ નહીં બ્રહ્માની આયુષ્ય એક કલ્પ પર્યંત ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીન કૃપાનંદ સ્વામી આપણી હામે બેઠા હોય ત્યારે સ્વામી કે ત્યારે સત્સંગ થાય એક કલ્પ પર્યંત નિરંતર સમાગમ કરીએ ત્યારે આપણને આ તો લાગે છે વૈખરી વાણીથી આપણે બોલીએ અને આપણા કાનની અંદર સામાન્ય રીતે આ શબ્દો જાય પણ શ્રીજી મહારાજની જેવી મોટપ છે એવી સમજાશે ને આપણને જે દિવસે સમજાશે જે ક્ષણે સમજાશે તે દિવસે અહીંથી માંડી અને પ્રકૃતિ પુરુષ સુધી નહીં અક્ષરધામના મુક્તની પદવીની અંદર પણ આપણને આસક્તિ નહીં રહે શ્રીજી મહારાજની મોટપ જે દિવસ આપણને જેવી છે એવી સમજાઈ જશે એ પડે આપણને શ્રીજી મહારાજ સિવાય બીજું કાંઈ નહીં જોઈએ કશું જ નહીં જોઈએ અક્ષરધામની અક્ષરું મોટપ પણ નહીં જોઈએ અક્ષરધામના મુક્ત થવું છે એમ નહીં મહારાજનો રાજીપો જ જોઈએ છે મહારાજની ઈચ્છામાં જ જીવવું છે મહારાજને જે મંજૂર હોય એમ જ કરવું છે આમ જ થઈ જશે એની મોટપ સમજાશે તે દિવસે જેવી છે એવી સમજાશે અને પછી કોઈનો ભાર ક્યારેય નહીં રહે કોઈ પ્રકારનો ભાર રહે જ્યાં સુધી આપણને હજુ ઇન્દ્રિયો અંતકરણના વાવાઝોડાઓ વચ્ચે આપણે ઘેરાઈએ છીએ ત્યાં સુધી હજુ શ્રીજી મહારાજના સ્વરૂપને આપણે યથાર્થ નથી સમજ્યા ચોક્કસ આપણે બુદ્ધિ દ્વારા જાણીએ છીએ કે મહારાજ આવા છે પણ આપણા આત્મા સુધી એ વાતને પહોંચાડવાની છે એ એકડો રોજ ઘૂંટવો પડશે આ વાર નો જે અવતાર રે શ્રીજી મહારાજ હું એ કહેવા માંગુ છું આમાં મહારાજ સ્વામી એમ કે છે આ પુરુષો તમને આ સાધુ કોઈ દિવસ આવ્યા નથી કેવી રીતે આપણને હા પડે કે આ મહારાજને આ સાધુ કોઈ દી આ બ્રહ્માંડમાં આવ્યા જ નથી આમાં શ્રીજી મહારાજ એમના જે પરમ ચૈતનંદ સ્વામીની વાતોમાં કીધું મહારાજ કે કે બધા તમે બધા અવતારો ઊભા છે જીવ ઈશ્વર માયા ઊભા છે બધાને મહારાજે એમ કીધું તમને તમારો અભિમાન રૂપી વિકાર ટાળવાને અર્થે મારે પૃથ્વી પર આવવાનું છે એક બાજુ પર તમે જુઓ ગોપાળન સ્વામી આખું ચંદ્રમંડળ ખેંચે એક બાજુ પર ગોપાળન સ્વામીનું ઐશ્વર્ય જુઓ આખું ચંદ્ર ગ્રહણ રોકે એવા ગોપાળન સ્વામી મેં ઘણી વખત વાત કરી છે પહેલાં ખરડના ગોવિંદજી બ્રાહ્મણની જેને જગન્નાથ ભગવાને એવું કીધું કે જ્યાં ગોપાળન સ્વામી રૂપે હું જ છું તારું કલ્યાણ કરવું હોય ત્યાં જા આવા મોટા સાધુ એને કોઈ પ્રકારનું ક્યારેય પણ લેસ માત્ર સંકલ્પમાં પણ અભિમાન ના આવે કેમ ના આવે જે શ્રીજી મહારાજ અવતારાદિકને ઊભા રાખીને જે વાત અક્ષરધામમાં કરે છે એ ગોપાળન સ્વામીને એનો સંકલ્પ ના થાય કેમ ના થાય સા કારણથી ના થાય કારણ એ છે એ શ્રીજી મહારાજની મોટપને યથાચ સમજેલા છે એટલે ના થાય સારંગપુરમાં કષ્ટભંજન દેવ જે કાર્ય કરવાને અસમર્થ જેવા જનાય એ ગોપાળન સ્વામીની લાકડી કાર્ય કરે તોય ગોપાળન સ્વામીને કોઈ દિવસ એવું ના થાય કે કષ્ટભંજન દેવની આરતીઓ થાય એના થાળ થાય મારા થાળ ને મારી આરતીઓ કેમ ના થાય એમ સંકલ્પ પણ ના થાય સંકલ્પ પણ ના થાય વિચાર પણ ના થાય કષ્ટભંજન દેવની ત્યાં બાજુમાં રોજ આરતી થાય રોજ થાળ ધરાવાય રોજ એમની સ્તુતિ થાય રોજ રોજ ત્યાં આગળ એમની એમ એમની ત્યાં આગળ સ્તુતિ વંદના એમની જ ગાથા ગવાય કાર્ય એવું છે કે જ્યારે નથી થતું ત્યારે ગોપાળની લાકડી કાર્ય કરે છે આંખો એ બધા જોવે છે પણ સ્વામીને કોઈ દિવસ સંકલ્પ ના થાય કે આ મારાથી થયું સ્વામીને કોઈ દિવસ એવું ના થાય કે આ લાકડીમાં મારો પ્રતાપ છે એ એવી જે ભાવના એવી જે હૃદયનું સ્પંદન એ અક્ષરધામમાંથી જે આવેલો હોય ને એમાં જ હોય શ્રીજી મહારાજનો પોતાનો હોય ને એમાં જ હોય કોઈ પ્રકારની અહમ શૂન્યતાના આધાર ઉપર ઊભું રહેવું એ સૌથી મોટી સાધના છે સૌથી મોટી સાધના છે તપ કરવું ભજન કરવું સેવા કરવી દાન કરવું એ જેટલું સહેલું છે એનાથી અબજો ઘણી કઠણ સાધના અહમ શૂન્યતાના પાટા ઉપર સતત જવું જેમ પેલી ટ્રેન ટ્રેન હોય ને આમ પાટા ઉપર આમ ગબડતી હોય સતત ગબડે ને અને એ જે બાજુ જાય ત્યાં એનો પાટો હોય ત્યાં જે ગોઠવાઈ જાય એના એના વ્હીલ એમ સતત જેને અક્ષરધામના મુક્ત થાવું છે એને અહમ શૂન્યતાના પાટા ઉપર સતત ગબડવું પડે અને જેને એવા મુક્ત થાવું છે એ જેને એવા મુક્તને ઓળખવા છે એના માટેનું લક્ષણ સૌથી મોટા મોટું જેની અંદર તમામ ઐશ્વર્યને તમામ શ્રીજી મહારાજ જેટલો હોય પણ એને કોઈ દી સંકલ્પ ના થાય કે ઓહો હું આવો ગઈકાલ આપણે આ મુક્તાનંદ સ્વામીની જયંતિ ઉજવી મુક્તાનંદ સ્વામી જ્યારે અમદાવાદમાં હતા અમદાવાદમાં ત્યારે સ્વામી પાસે એવી એક ઘટના ઘટી છે કે એક ડાકોરની અંદર એક હરિભગત દર્શન કરવા જતા એનું નામ રામચંદ્ર રામચંદ્ર વૈદ ડાકોરનાથના દર્શન કરવા જતા એના ભગત હતા ડાકોરનાથના ત્યાં દર્શન કરવા જાય એટલે ડાકોરનાથના મુખ્ય ભગત હતા પણ પોતાને એવો સંકલ્પ થયો કે મારું કલ્યાણ થશે કે નહીં થાય આવો સંકલ્પ થયો એની પરીક્ષા મારે ડાકોરનાથજી પાસે કરવી આવું એને વિચાર્યું અને ડાકોરનાથજીના ડેરા ઉપર રાત્રે ચડી ગયા ડેરા ઉપર ચડી એવો સંકલ્પ કર્યો કે જો ડાકોરનાથ મૂર્તિમાન આવીને મને એવું કહે કે તારું કલ્યાણ થશે ત્યાર પછી જ અંજળ લેવું ભગત તો પાકો છે ને બાકી આપણે તો હજાર વખત આવું દર્શન કરીએ પણ આવો સંકલ્પ થવો જોઈએ આ તો કે ડાકોરનાથજી મને પ્રગટ થઈને કહેવા જ જોઈએ તો જ અંજર લઉં અને પ્રતિજ્ઞા હાચી હતી પછી નહીં તો ઘણા પ્રતિજ્ઞા કરે પછી કહેવાય કાંઈ વાંધો નહીં ભગવાનની ઈચ્છા છોડી દે પણ પ્રતિજ્ઞા એવી હોય પર્વતપ્રાય હોય અને હાચો ભગત હોય તો ભગવાનને કરવું જ પડે અને ભગવાન કરે જ એવું છે પણ જીવ આપણો તપાસીને પછી પ્રતિજ્ઞાઓ કરવી આપણે કેટલા ભક્ત છીએ એ પછી પ્રતિજ્ઞા કરવી ઘણા કહે કે મીરાબાઈને ઝેરનું અમૃત થઈ ગયું તો આપણે ઝેર ધરાવીને પી જો હું તો સો ટકા હોસ્પિટલમાં જાય કે મહારાજના ધામમાં જાય બેમાંથી એક જ થાય પરીક્ષા કરવા માટે નહીં આવું ચરિત્ર કોઈનું સાંભળ્યું એટલે આમ બે હિજી આજે કે આજે તો અંજળ લેવા જ નથી આવે જ્યાં સુધી ભગવાન ના આવે ત્યાં સુધી એમ બેસી જઈએ પણ આપણી દ્રઢતા એવી પાછી ના હોય પાકી તો ના થાય આપણને તો મહારાજ મળ્યા છે પણ આની કેવી હતી એને એવું નક્કી કર્યું પછી રાત્રે આવીને વિપ્રનું સ્વરૂપ ધારણ કરીને રામચંદ્ર વૈદ પાસે આવ્યા ડાકોરનાથ આવ્યા બોલ્યા તારા જીવનો મોક્ષ કરવો હોય તો અમદાવાદમાં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ મુક્તાનંદ કરીને છે એમને જઈને મળો તો તે તારું કલ્યાણ કરશે ડાકોરનાથે સદગુરુ મુક્તાનંદ એડ્રેસ બતાવ્યું કેમ એવું બતાવ્યું ડાકોરનાથે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું એડ્રેસ કેમ બતાવ્યું કારણ કે આ બ્રહ્માંડની અંદર શ્રીજી મહારાજ જ્યારથી પ્રગટ થયા ત્યારથી અનંત અવતારો અનંત અવતારોના મુક્તો અનંત ધામો બધી જગ્યાએ એક જ સ્વામી નારાયણ નામનો રે सको बेसार्यो सारो पुरुषोत्तम प्रगटी रे नोति डीठि नोति साभी रे प्रगावि पुनित पुरषो पुरुषोत्तम प्रगटी रे धन्य धन्ययावतरने रे રાખી જોડ પુરુષોત્તમ પ્રગટી રે ધન્ય ધન્ય અવતારને રે જોવા ન રાખી જોડ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારથી બધી બાજુ પર બધા એક જ ભજન કરે સ્વામિનારાયણ 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 બધા એકને જ ઓળખાવા મહેનત કરે છે સ્વામિનારાયણ 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 ડાકોરનાથે કીધું મુક્તાનંદ સ્વામી પાસે જાઓ એટલે વૈદે પૂછ્યું રામચંદ્ર વૈદે તમે ડાકોરનાથ છો એની ગેરંટી શું કેમ ખબર પડે કે તમે ડાકોરનાથ છો ત્યારે ડાકોરનાથે કીધું કે જો હું આ મૂર્તિમાં પ્રવેશ કરી જાઉં તો તમે માનજો હું ડાકોરનાથ છું ને બીજું આવતીકાલે બપોરે તમને અહીં જે મંદિરમાં કૌભાંડ થાય છે ને એ જોવા મળશે બપોરે રામચંદ્ર વૈદ એ ડાકોર મંદિરની અંદર આગેવાન હશે એવું આ વાત પરથી લાગે આ અક્ષરનંદ સ્વામીની વાતોમાં સાતસો ને છ્યાસી નંબરની વરતાલ મંદિર તરફથી બહાર પડેલી વાતોમાં આ વાત છે એટલે એવું લાગે કે ત્યાંના કારભારી હશે એમને બીજે દિવસ બપોરે પૂજારી જે છળ કપટ કરતો હતો જે કંઈ વ્યભિચારાદી કરતો હશે એ રામચંદ્ર વૈદ્યે આંખોએ જોયું એટલે એને ત્યાં આગળ પૂજારીની બદલી કરી પૂજારીની બદલી કરીને બીજા સારા પૂજારી રાખ્યા અને પોતાની સાથે પોતાના ઘરવાળાને કુટુંબ પરિવારવાળા હતા એને કીધું કે મારે થોડું અમદાવાદ કામ છે એટલે હું કામે જાઉં છું તમે લોકો ઘેર જાઓ એ લોકો ઘેર ગયા વડોદરા રામચંદ્ર વૈદ ગયા અમદાવાદ અમદાવાદ કામ પ્રસંગને લીધે જવાનું છે એમ કરીને ત્યાં ગયા અમદાવાદમાં હેમાભાઈ હઠીભાઈ એના સંબંધમાં થતા હશે મોટી પેઢી ચલાવે એને ઘેર રામચંદ્ર વૈદ ઉતર્યા હેમાભાઈ હઠીભાઈને ત્યાં ઉતર્યા એટલે વૈદરાજે પૂછ્યું પછી હેમાભાઈએ બહુ આદર સત્કાર કર્યો એને સંબંધ હશે એને પૂછ્યું કે અહીં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કરીને કોઈ છે ત્યારે હેમાભાઈ કે અહીં આગળ છે ભિક્ષા કરવા રોજ આવે છે નવા વાસમાં ઉતરેલા છે આ પ્રસંગ એવો છે કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જ્યારે આજ્ઞા કરી છે કે તમે અમદાવાદ જાઓ ત્યારે સ્વામી કે મહારાજ અમદાવાદમાં કોઈ સીધું દેતું નથી ત્યાં જઈને કરવાનું શું એક સાધુનું સીધું નથી મળતું મહારાજ કે પાંચ સાધુ જાઓ અરે મહારાજ એકનું પૂરું નથી થતું મહારાજ કે દસ જાઓ અરે પણ મહારાજ એક વીસ જાઓ મહારાજ તમે સમજો મહારાજ કે પચાસ જાઓ પણ મહારાજ સિત્તેર જાઓ સ્વામી આવે બોલવું નથી નહીં તો ઉપાધિ થશે પણ સ્વામીના વિશ્વાસનો અંગ સ્વામી એટલા સંતો લઈને અમદાવાદ ગયા છે દરિયાખાન ઘુમટમાં ઉતર્યા છે અને ત્યાં સ્વામી ધ્યાન ભજન કરતા શહેરમાં જતા ભિક્ષાવૃત્તિ કરતા જે મળે એમાંથી જેટલું આવે એમાંથી સંતોને ક્યારેક ક્યારેક ઉપવાસ પણ થતા સંતોને ક્યારેક ક્યારેક એક એક કોળિયો જ મળતો ક્યારેક એક કોળિયાનો ચોથો ભાગ મળતો બોલો આવું સહન કરીને એને સત્સંગ કરાવ્યો છે આજે સત્સંગને અર્થે હું ને તમે જે કરીએ છે એ તો દાંત આવે એવું છે જે ભગવાન સ્વામિનારાયણના પરમહંસો અને એ ભક્તોએ જે કર્યું છે એમાંનું કરોડમાં ભાગનું દુઃખ આપણે વેઠતા નથી એના કરોડમાં ભાગની પરીક્ષાઓ આપણી થતી નથી એના કરોડમાં ભાગની વિપરીતતા આપણા જીવનમાં આવતી નથી એના કરોડમાં ભાગના પ્રશ્નો આપણા જીવનમાં ઉદભવતા નથી પણ આપણે તો એટલા બધા નિર્બળ અને એટલા બધા એટલા બધા માયકાંગલા હોઈએ કે થોડુંક કાંઈ થાય ને આપણે સીધો મહારાજને પ્રશ્ન મહારાજ આવું કેમ આવું થવું જ ના જોઈએ આમ થાય જ નહીં એવા પ્રશ્નો કરીએ આ સંતોને ખાવાનુંતું મળતું એક કોડિયાના એક કોળિયાનો ચોથો ભાગ ક્યારેક આવે ને ક્યારેક ઉપવાસ કરવો પડે બોલો તમારા જેવા હરિભક્તો નાતબારા રહેવું પડતું સ્વામિનારાયણના થાવું હોય તો નાતબારા જ કરે છોકરો ના આપે છોકરી ના આપે ભગવાન ભજવા હોય તો ઉપાધિ હતી એ સમયે આજ તો કાંઈ નથી માટે સુખેથી આપણે ભગવાન ભજીએ કે જો આ વિદેશની અંદર લાઈવ તમે સ્વામિનારાયણના ગુણગાઉન સર્વોપરી 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 કો કોઈ કહેવા આવે છે કે કેમ સ્વામી સર્વોપરી મંડી પડ્યા છો આખી દુનિયામાં જાય તોય કોઈ કહેવા નથી આવતું છે ને આ કેવો યુગ છે આની અંદર જો શ્રીજી મહારાજની નિષ્ઠા બુદ્ધિ આવી યાદ રાખો ભક્તો ભગવાન સ્વામિનારાયણને જેવા છેવા જાણવા હોય તો સદગુરુ ગુરુજી જેવા મોટા સાધુ એની પાછળ આપણા આત્માને મૂકી દો બુદ્ધિને પાછળ રાખજો બુદ્ધિને કોઈ બી સદગુરુ અને આપણી વચ્ચે બુદ્ધિની દિવાલ એને કાઢી નાખે એને શ્રીજી મહારાજ જેવા છેવા ઓળખાઈ જશે સદગુરુના વચન અને પોતાનો આત્મા એ બેની વચ્ચે જેની બુદ્ધિ હશે એ શ્રીજી મહારાજને ક્યારેય નહીં ઓળખી શકે સદગુરુનું વચન અને પોતાના આત્મા એની વચ્ચે જેની બુદ્ધિ હશે એને પોતાની આ ઊંચામાં ઊંચી પ્રાપ્તિ થયેલી એને મૃત્યુ સુધી પણ નહીં સમજાય અને મૃત્યુ પછી પણ નહીં સમજાય જેને ગુરુજી જેવા મોટા સદગુરુ અને એની પાછળ બસ પોતાની જાત સમર્પિત ન્યોછાવર બુદ્ધિ મન ચિત્ત અહંકાર બધું પાછળ રાખો એ ટોળાને તો ખેંચવાનું છે પેલી ગાડી પાછળ ટોલી હોય ને એમ એને ટોલી બનાવીને ખેંચવાની નહીં અહીં અહીં ગાડીઓ પાછળ પડી ટ્રોલી હોતી ટ્રોલી હોય છે ને ગાડી પાછળ એમ ઘણી વખત એવું થાય કે આત્મા ટ્રોલીની જગ્યાએ જાય અને બુદ્ધિની ગાડી બનાવી દીધી હોય તો અથડ્યા વિના રે ટ્રોલી બુદ્ધિને છે આત્માને ગાડી બનાવવાની છે અને ડ્રાઈવર ગુરુજી જેવા મોટા સાધુન બનાવવાના છે કરી જો અને ગાડી જ્યાં પૂગાડવાની ને ના પૂગે તો કહેજો ટ્રોલી પૂખશે ગાડી પૂખશે ને બધું ભૂખશે પણ આપણે ઘણી વખત એવું કરીએ કે ગાડી ગાડી બુદ્ધિને બનાવી દઈએ ડ્રાઈવર આપણે બની જઈએ અને મોટા સાધુનું વજન પાછળ ટ્રોલી જેવું હોય છૂટું પડીને ક્યાંય પડી જાય આવું થાય એટલે મહારાજના મોટા પુરુષ પછી તરત પોતાના આત્માને મૂકી દો ત્યાં બુદ્ધિ નહીં મન નહીં ચિત નહીં અહંકાર નહીં કોઈ વિચાર નહીં કાંઈ નહીં એને કીધું ઓકે જ હોય ગુરુજીએ કીધું ને કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે બસ એને કીધું એટલે એમ જ હોય મને સમજાય ના સમજાય પણ એમ જ હોય એવું જ હોય ભગવાનના મોટા સાધુએ કીધું એટલે એવું જ હોય એને કીધું કે આપણા સિંહાસનમાં મહારાજ સિવાય બીજું કાંઈ ના જોય એટલે ના જોઈએ હમણાં જ ઓહાયો ગયા આપણા ભગત ભગત છે મયુરભાઈ એને ત્યાં ગયા ગુરુજી એને ત્યાં કીધેલું કે આટલું આટલું આ સિંહાસનની અંદર આપણે ના જોઈએ સંતો આવે ત્યારે કાઢ નાખવાનું અમને સંતોને ખબર જ નહોતી કે ગુરુજી એને કીધું છે પણ એને હામેથી એવું કીધું ગુરુજી આવું કીધું સ્વામી તમારે આમાંથી જે કરવાનું એ કરી નાખો આમાંથી જે લઈ જવાનું એ લઈ જાઓ મૂકવાનું એ મૂકી દો તો સંતોન થાય કે શ્રીજી મહારાજની ઉપાસના દ્રઢ કરાવવામાં આવે વાંધો નહીં આવે પણ જ્યાં આગળ કહેતા બીક લાગે કે શું થશે કહેશું તો શું થશે કહેશું તો શું થશે તેને શ્રીજી મહારાજ મળ્યા છે પ્રાપ્તિ થઈ છે ઊંચામાં ઊંચી પ્રાપ્તિ તો એની સમજવાની બુદ્ધિ નીચામાં નીચી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ એને સમજે છે નીચામાં નીચેથી આવી દશા થાય અને કોઈની બુદ્ધિ હાવ નીચામાં નીચી હોય પણ એને એક સાધુમાં વિશ્વાસ આવી જાય ને તે ઊંચા ઊંચી પ્રાપ્તિને સમજી શકે છે બહુ સારી રીતે સમજી શકે છે આ વૈદ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે જ્યારે ગયા સ્વામી પાસે જતા હતા ગાડીમાં બેસીને સ્વામી પાસે જ્યારે જતા હતા બે ચાર માણસો પાછા હારે લઈને ગયા કારણ કે મોટા માણસ હેમાભાઈને એટલે કે બે પાંચ જણ હારે જઈએ સ્વામીએ વૈદને આવતા બાળીને સૌ સંતને કહ્યું વૈદરાજને દીવાનને સ્નેહ છે માટે તે જો મહારાજના સમાચાર પૂછે તો તમે સૌ ઉત્તર આપજો કેમ જે દીવાનજી મહારાજનો દ્રોહી છે મુક્તાનંદ સ્વામી બહુ કળવાળા સાધુ હતા દૂરથી જોયા ને એટલે એને થયું કે રામચંદ્ર વૈદ આવે છે આ દિવાન વડોદરાનો દીવાન મહારાજનો વિરોધી હતો દ્રોહી હતો એટલે કીધું કે એ એનો મિત્ર છે આ એ આવે છે મહારાજના ખબર લેવા જો સ્વામીને તો મનુષ્ય ચરિત્ર સ્વામી કરે કે સ્વામી તો એવું જ બતાવે કે એમને ખબર નથી કે આ કેમ આવે છે સ્વામીને ખબર જ નથી સંતોન સ્વામીએ કીધું કે એ પૂછે તો હું મૌન રહીશ પણ તમે એવું કહેજો કે મહારાજ ક્યાં છે અમને ખબર નથી સ્વામી કે હું કાંઈ નહીં બોલું વૈદ આવ્યા સ્વામીના દર્શન કર્યા સ્વામીએ થોડી નીતિશાસ્ત્રોની વાતો કરી પ્રભાવિત થયા સ્વામીને પછી એને પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યાં છે સ્વામી મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ એટલે સ્વામી કંઈ ના બોલ્યા મૌન્ટે પણ પેલા સંતો કે મહારાજ ક્યાં છે અમને ખબર નથી કે અમે તો અમદાવાદમાં ઘણા દિવસોથી છે એટલે વૈદ જતા રહ્યા બીજે દિવસ આવે બીજે દિવસ પણ સ્વામીએ કઈ રાખેલું જો પૂછે તો સંતો તમે જ જવાબ આપજો એ બીજે દિવસ પણ સંતોએ કીધું કે મહારાજ ક્યાં જ ખબર નહીં ત્રીજે દિવસ આવે ત્રીજે દિવસ પણ એવો જવાબ આપ્યો ત્યારે એ વૈદ્ય સ્વામીને મુક્તાનંદ સ્વામી કીધું સ્વામી હું કપટથી નથી પૂછતો દીવાન ભલે મારો મિત્ર રહ્યો પણ મારે ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે હું એટલે પૂછું છું કે સ્વામી મને ડાકોરનાથે દર્શન આપીને તમારી પાસે મોકલ્યો કે કલ્યાણ કરવું હોય તો મુક્તાનંદ સ્વામી પાસે જા સ્વામી હું ડાકોરનાથનો ભગત તમારી પાસે મારું કલ્યાણ કરવા માટે આવ્યો છું ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો બે દિવસ સુધી સ્વામીએ નીતિની વાતો કરી સત્સંગની વાતો બહુ જાજી ના કરી કારણ કે નીતિનો વ્યક્તિ હતો એટલે નીતિની ને એવી બધી વાતો કરી પણ જ્યારે એને કીધું કે સ્વામી હું તમારા શરણમાં આવ્યો છું અને એ દિવસે સ્વામીએ શ્રીજી મહારાજના પનાની વાતો કરી સ્વામીએ કીધું કે તું જે ડાકોરનાથના દર્શન કરવા ગયો કે ત્યાંનો નિષ્ઠાવાળો ભક્ત તારી વાત બધી સાચી તારી ભક્તિ પણ સાચી પણ જે ભગવાન શ્રીહરિ છે તો અનંત ડાકોરનાથના ડાકોરનાથ છે માટે એનો આશ્રિત થાય અને પછી સ્વામીએ મહારાજનું એડ્રેસ બતાવ્યું કે ગઢપુર છે અને પછી સ્વામી એને વર્તમાન ધરાઈને ગટપુર મોકલ્યા એને ગઢપુર જતા મહારાજ રસ્તામાં જ દર્શન આપે છે સૌ પ્રથમ અને એને દર્શન થાય છે પણ વિચારો કે બીજા જે અવતાર છે એ પણ કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજના સાધુ પાસે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ આવું બતાવે છે એડ્રેસ નહીં તો દર્શન આપીને ડાકોર નાથે થવું કેમ ના કે જા તારું કલ્યાણ થઈ ગયું મેં કરી દીધું પણ આત્યંતિક કલ્યાણ આજ સુધી આ બ્રહ્માંડની અંદર શ્રીજી મહારાજ જ્યાં સુધી નહોતા પધાર્યા ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ જે શબ્દ છે એ સાર્થક નહોતો થયો આત્યંતિક કલ્યાણ એટલે અક્ષર મુક્તોના સાધમ્યપણાને પામવું પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને યથાર્થ પામવું એને આત્યંતિક કલ્યાણ કહેવાય એ શ્રીજી મહારાજે આ બ્રહ્માંડમાં આવીને આપ્યું છે માટે સ્વામી કહે છે કે જેટલા સ્વામી એમ કહે છે કે જેટલા અવતારો પૂર્વે થયા એ અનંત અવતારાદિ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્યે પામ્યા છે આટલું હમજીએન તો બધુંય આવી ગયું આપણને આવે દુઃખ આપણને કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે આપણને ક્યારેય મહારાજમાં શંકા ના થાય કોઈ જગ્યાએ અહીં દુઃખ દૂર કરે ત્યાં આપણને દોડવાની ઈચ્છા ના થાય ત્યારે આપણે મહારાજને જાણ્યા કહેવાય એટલે શ્રીજી મહારાજને જ્યારે જોઈએ ને ત્યારે એટલું જ યાદ રાખવાનું શ્રીજી મહારાજ જેવો કોઈ હતો નહીં કોઈ છે નહીં કોઈ હશે નહીં આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરિધરી ન ધરશે એવી અચરજકારી છે જેવા એ મહારાજ છે એવા જ આ સાધુ છે ગુણાતાન સ્વામી કે પચાસ કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી સ્વામી આવું કીધું એટલે સાધુ પણ મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે આ લોકના છે નહીં મહારાજ અને મહારાજના મોટા પુરુષો એ અક્ષરધામના જ અક્ષરધામનું જ મટીરિયલ આ પૃથ્વી પર દેખાય છે આપણને બધાને અક્ષરધામનું મટીરિયલ કરવા માટે આપણને બધાને અક્ષરધામના અધિકારી કરવા માટે એ મહારાજના મોટા પુરુષો આ પૃથ્વી પર આવે છે માટે સ્વામીની આ વાતનો હાર્દ એટલો જ છે કે પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા સમજવા પુરુષોત્તમ નારાયણ જેવા બીજા કોઈને ક્યારેય ન સમજવા અને પુરુષોત્તમ નારાયણના સાધુને પણ એવાને એવા પુરુષોત્તમ નારાયણ જેવા અનન્ય નિષ્ઠાથી જોવા અનન્ય નિષ્ઠાથી સમજવા ત્યારે સ્વામી કે એમાં બધું આવી ગયું આવી સ્વામીએ બસોને એકવીસમી વાત કરી છે હરીકૃષ્ણ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં સ્વામીનારાયણ નલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ નિજે